સલામ આલેકુમ બાળકો. તારીખ 18/2/2021 જુનિયર કેજી ગણિતનો વિષય છે. તો આપણે જુનિયર કેજીમાં ગણિતમાં પાન ચોપડીમાં પાન નંબર 63, તો જુઓ 63 પર શું છે. 10 10 ના 4 જૂથ અને 1 5, કેટલા જૂથ છે? 5 જૂથ. તો શું થાય? 40 અને 10 = 50. તો બાજુમાં પણ 10 10 ના 5 જૂથ છે, તો કેટલા થાય? 50. હવે બોલો અને લખો. તો પાંચડે મીંડે 50 છે, તો આપણે લખીશું બાળકો 5 × 5 અને બાજુમાં ગોળ મીંડું. 5 × 5 અને બાજુમાં ગોળ મીંડું. 5 × 5 = 50. શું કહેવાય? 5 × 5 અને બાજુમાં ગોળ મીંડું. 5 × 5 = 50. 5 × 5 = 50. 5 × 5 = 50. આપણે નોટમાં શીખી ગયા છે બાળકો. હવે આપણે આ ચોપડીમાં લખીએ છીએ. શું લખીએ છીએ બાળકો? 5 × 5 = 50. 5 × 5 અને ગોળ મીંડું. 5 × 5 અને બાજુમાં ગોળ મીંડું. 5 × 5 = 50. 5 × 5 અને બાજુમાં ગોળ મીંડું. 5 × 5 = 50. 5 × 5 = 50. 5 × 5 અને બાજુમાં ગોળ મીંડું. 5 × 5 = 50. 5 × 5 = 50. 5 × 5 અને બાજુમાં ગોળ મીંડું. 5 × 5 = 50. શું કહેવાય બાળકો? 5 × 5 = 50. આપણે કેતે લખવાનું છે બોલી બોલીને. 5 × 5 = 50. હવે આપણે નીચે જોઈશું બાળકો શું છે. નીચે જુઓ તો 41 થી 50 સુધીના અંક લખો. તો ચોગડ એકર 41 છે ને, તો આપણે ચોગડ એકર 41 સામે આપણે ચોગડ એકર 41 લખીશું. ચોગડે 4 અને બાજુમાં એકડે 1. શું કહેવાય એને? ચોગડ એકર 41. ચોગડ એકર 41. ચોગડ એકર 41. એ તો તમારે આખી લાઈન લખવાની છે. હવે 41 પછી ચોગડ બગડ 41. ચોગડ બગડ 42. ચોગડ બગડ 42. તો 42 સામે 42ની લાઈન લખવાની. હવે ચોગડ તગડ 43. ચોગડ તગડ 43. એ રીતે 43ની પણ લાઈન તમારે આખી લખી નાખવાની. પછી 2 ચોગડા 44. 2 ચોગડા 44. 2 ચોગડા 44. તો આખી લાઈન તમારે પૂરી કરી દેવાની. પછી ચોગડ પાછળ 45. ચોગડ પાછળ 45. તો 45 સામે 45ની લાઈન લખવાની. પછી ચોગડ છગડ 46. ચોગડ છગડ 46. 45 પછી શું આવે બાળકો? ચોગડ છગડ 46. ચોગડ છગડ 46. તો 46 સામે 46ની લાઈન કરવાની છે. કહેવાય બાળકો? ચોગડ છગડ 46. હવે ચોગડ સાતળ 47. ચોગડ સાતળ 47. પછી 47 સામે 47ની લાઈન કરી દેવાની. પછી શું આવે? ચોગડ આઠળ 48. ચોગડ આઠળ 48. પછી 48 પછી ચોગડ 9 49. ચોગડ 9 49. પછી છેલ્લા 5 × 5 = 50. 5 × 5 = 50. તો બાળકો તમારે ચોપડીમાં પાન નંબર 63 પર 5 × 5 = 50ની લાઈન તમારે લખવાની છે. અને ચોગડ 43 થી 5 × 5 = 50 સુધી એ આખું પેજ તમારે લખી નાખવાનું છે. તમારું હોમવર્ક છે. અલ્લાહ હાફિઝ.